દાંતા વિધાનસભામાં ભાજપ પક્ષમાં ટિકિટના ઉમેદવાર નરેશભાઈ રાણાની ટિકિટ તો કપાઈ પણ લોકપ્રિયતામાં વધારો. દાંતા વિધાનસભામાં 8 મુરતિયાઓ વિધાનસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી ભાજપ પક્ષમાં હેમરાજ રાણા, નરેશ રાણા, લાગુ પારધી, આશાબેન ભીલ, સ્વરૂપાજી રાણા, મોનાભાઈ સરપંચ પક્ષ ટિકિટ માંગેલી હતી, જેમાં સૌ પ્રથમ નરેશભાઈ રાણાનું નામ મોખરે હતું. લોકમુખે એ પણ સાંભળ્યું છે કે નરેશ રાણા એ એક એવી વ્યક્તિ છે કે અડધી રાત્રે એમનું કામ પડે તો પણ એ અડધી રાત્રે લોકો વચ્ચે આવીને ઊભા રહેશે. હમીરગઢ પંથકમાં આવેલ મંદિરોમાં પણ મોટા પાયે દાન કરતા હોય છે, તેમજ અનાથ બાળકોના ભવિષ્યને લઈ શાળાઓમાં બાળકોને ચોપડા, કપડાં તેમજ મદદ કરવા આજે પણ ખડા પગે હોય છે. પરંતુ સંજોગોવશાત ભાજપ પાર્ટી દ્વારા લાગુ પારધીને ટિકિટ આપતા નરેશભાઈ રાણાના સમર્થકોમાં નિરાશા જોવા મળી હતી. પરંતુ નરેશ રાણાને મીડિયા દ્વારા પૂછતા તેમણે જણાવ્યું હતું કે પાર્ટી કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે એ અમને માન્ય છે, અમારે તો બસ કમલને ખીલાવવાનું છે અને એ જ રીતે મહેનત કરવાની છે કે ભલે ને મને ટિકિટ નથી મળી પણ આ ચૂંટણીમાં ઉમેદવાર હું જ છું. એ ગણીને હું અને મારા સમર્થકો તનતોડ મહેનત કરીશું અને ભાજપને આ વખતે દાંતાણ વિધાનસભામાં મોટી લીટથી જીત આપીશું. અશોક રણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. વિધાનસભાના ઉમેદવાર તરીકે આપે ઉમેદવારી નોંધાવી હતી પણ ભાજપ પાર્ટીએ લાધુભાઈ પારધીને ટિકિટ આપી છે એ બાબતે આપ શું કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના અંદર અમે લોકો લગભગ 17-18 જણાએ ઉમેદવારી કરી હતી, મેં બી કરી હતી. હું એક નાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ ઉમેદવારી પ્રક્રિયા આવે છે અને આ પ્રક્રિયાના અંદર મેં બી ભાગ ભૂમિકા ભજવી હતી. પાર્ટી જે નિર્ણય હોય, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય અમે સ્વીકારીએ છીએ. અને પહેલાં દિવસે જે ટાઈમે ડિક્લેરેશન થયું લાધુભાઈ પારધી, એ બી અમારો સમાજનો આદિવાસી ભાઈ છે અને અમે ભારેથી જે અમે મહેનત કરી હતી એ જ મહેનત એવી રીતે લાધુભાઈ માટે અમે કરશું અને ભારતીય જનતા પાર્ટીને દાંતા વિધાનસભાનો કમલ અમે ગાંધીનગર પહોંચાડશું એવી અમારી સૌની મહેનત રહેશે અને રહેશું. અમે કાર્યકર્તા બધા તન મન ધનથી અમે આ કામમાં લાગી ગયા છે અને આજે ઇકબાલગઢ ખાતે અમારા ભારતીય જનતા પાર્ટીની ઓફિસનું ઉદ્ઘાટન થયું છે. આ હવે આ કાંતિભાઈ જે ભારતીય કોંગ્રેસના ધારાસભ્ય છે એમની બી હવે ઝટકો લાગશે કે હવે આ કમલ ખીલવા જાય છે. એ મારી લોકચાહના છે. હું ભલે ટિકિટ મળી ના હોય મને પણ પબ્લિકના હૈયામાં હું બેઠેલો છું અને હું ધારાસભ્ય નથી બન્યો અને તો એમનો ધારાસભ્યનો મને માની લીધો છે. એમના પ્રજા માટે હું તત્પર તૈયાર રહીશ એમના કામ માટે. એ મારી ઓફિસ અહીંયા જ છે, અકબરગઢ બી છે, અમીરગઢ બી છે અને 24 કલાક મારા જેટલી જનસેવા થતી હશે હું સેવા કરીશ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે.
સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.